गुड मॉर्निंग मित्रों, हवे धोरण आठ मां आपणे यूनिट टू एल एम बी बी लर्न मोर बी ब्राइटर वधु शीखो ने वधारे तेजस्वी बनो। आ यूनिट मित्र आपणे बे भाग में वेचे, पार्ट वन अने पार्ट टू। ओके, तो सौथी पहला आपणे यूनिट नी ग्लोसरी जोईशुं, પછી જે ક્વેશ્ચન આન્સર છે પેરેગ્રાફ પર એની ચર્ચા કરશું, બરાબર? તો જોઈએ આપણે સૌથી પહેલા ગ્લોસરી છે। ટુ વોટ એટલે આગળ નીકળી જવું, ટુ હિયર એટલે સાંભળવું, ટુ વિશ એટલે ઈચ્છવું, ટોલ એટલે સૌથી ઊંચું, સ્કાયસ્ક્રેપર એટલે બહુમાળી ઈમારત, બહુમાળી મકાન જેને કહીએ, સ્ટ્રક્ચર એટલે માળખું, ટુ સપ્લાય એટલે પૂરું પાડવું, કન્સ્ટ્રક્શન એટલે બાંધકામ, टू क्रिएट એટલે રચવું, સર્જવું, ઇનોવેશન એટલે સંશોધન, નવી શોધ, ટુ એગ્રી એટલે સંમત થવું, કામ એટલે શાંત, ક્વાયટ એટલે ચૂપ, ટુ પ્રેઝ એટલે વખાણ કરવા, જેને ઇંગ્લિશમાં એપ્રિશિએટ પણ કહેવાય, ડિસ બિલીવ એટલે માન્યામાં ન આવવું, ટુ હિયર એટલે સાંભળવું, ટુ લુક ઇનટુ એટલે તપાસ કરવી, ટુ ઈગર એટલે આતુર અથવા આતુરતાથી રાહ જોવી, ડિવોટ એટલે સમર્પિત, ડિસાઇપલ એટલે ચેલો, શિષ્ય, સ્ટુડન્ટ, ટુ ગ્રીટ એટલે આવકારવું, પ્રોપર એટલે યોગ્ય રીતે, ટુ ઓફર એટલે પ્રસ્તાવ મૂકવો, ટુ પરસ્યુ એટલે સમજાવવું, સ્વીટનેસ એટલે મીઠાસ, ટુ સ્પ્રેડ ઓલ એટલે ચારો તરફ ફેલાવવું। હવે આગળ જો એમાં ટુ ફરગેટ એટલે ભૂલી જવું, ટુ રિયલાઇઝ એટલે બાંધ થવું, સર્ટેનલી એટલે ચોક્કસ, સાઇલેન્ટ એટલે ચૂપચાપ, એક્સપેન્સિવ એટલે મોંઘું, જેમ્સ એટલે રત્નો અથવા રત્ન, મ્યુઝિશિયન એટલે સંગીતકાર। નેક્સ્ટ જો મિત્રો, સમાનાર્થી શબ્દ સિનોનિમ સિમિલર વર્ડ્સ, ટુ હિયર એટલે ટુ લિસન, ટુ ક્રિએટ એટલે ટુ મેક, ટુ સપ્લાય એટલે ટુ પ્રોવાઇડ, ટુ લુક ઇનટુ એટલે ટુ ઇન્વેસ્ટિગેટ, ટુ હિયર મિત્રો હિયર ઇંગ્લિશમાં બે છે, HER હિયર એટલે અહીંયા, જેનું ઓપોઝિટ શું થાય ધેર થઈ જાય, પણ આ HER હિયર એટલે સાંભળો, H કાઢી નાખો તો હિયર એટલે કાન થાય। ઓકે મિત્રો, તો આ ધ્યાન રાખવાનું તમારે। હવે આપણે આગળની પ્રવૃત્તિ જોઈએ। માં આ બુર્જ ખલીફા શું કહે છે? બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ। બુર્જ ખલીફા એ દુનિયાની સૌથી ઊંચી ઇમારત છે, એટલે સ્કાયસ્ક્રેપર ઇન દુબઈ, દુબઈમાં આવેલી બહુમાળી ઇમારત। ઇટ હેઝ 163 ફ્લોર્સ, 163 માળ છે, વેરી ટોલ। ઇટ્સ હાઈટ ઇઝ 827.8 મીટર્સ, એની ઊંચાઈ જે મીટરમાં આપી છે 827.8 મીટર, જેને આપણે ફૂટમાં કન્વર્ટ કરીએ તો 2722 ફીટ। ઇટ ઇઝ ધ ટોલેસ્ટ મેનમેડ સ્ટ્રક્ચર ઇન ધ વર્લ્ડ, દુનિયાનું સૌથી ઊંચું માનવ નિર્મિત બાંધકામ। ઇટ બેઝ ઇટ 3,33,100 સ્ક્વેર ફીટ, એનો નીચેનો ભૂતળનો ઘેરાવો 3,33,100 ચોરસ ફૂટ જેટલો છે। ઇટ હેઝ ધ લોંગેસ્ટ વોટર સપ્લાય લાઇન, એની અંદર જે પાણીની સપ્લાય, પાણી પુરવઠાની જે લાઇન છે સૌથી લાંબી છે। ઇટ હેઝ ધ લોંગેસ્ટ લિફ્ટ, અને સૌથી લાંબી લિફ્ટ પણ આમાં છે। ઇટ કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન વોઝ યુએસ ડોલર આપ્યા છે 1.5 બિલિયન, અને આ ઇમારત બાંધકામનો જે ખર્ચ છે એ 1.5 US ડોલર થયો છે। ઇટ ઇઝ ધ મોસ્ટ એક્સપેન્સિવ બિલ્ડિંગ, દુનિયાનું સૌથી મોંઘી ઇમારત છે। હવે આના પ્રૂફ પર જોઈએ મિત્રો, શું કહે, ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ ઇઝ બુર્જ ખલીફા, દુનિયાની સૌથી ઊંચી ઇમારત તો બુર્જ ખલીફા છે, તો વાક્ય કેવું છે ભાઈ? ટ્રુ, ઇટ ઇઝ ધ સ્મોલેસ્ટ બિલ્ડિંગ ઇન દુબઈ, દુબઈનું સૌથી નાનું બિલ્ડિંગ છે, તો ફોલ્સ, દુનિયાનું સૌથી મોટું હોય તો દુબઈનું નામ કઈ દેખાય? નો અધર બિલ્ડિંગ હેઝ સો લોંગ વોટર સપ્લાય લાઇન્સ એઝ ધ બુર્જ ખલીફા હેઝ, યસ, સૌથી લાંબી જે પાણી પુરવઠાની, પાણી પૂર પાડવાની જે લાઇન આમાં છે। ઇટ્સ લિફ્ટ સિસ્ટમ ધ લોંગેસ્ટ વન ઇન ધ વર્લ્ડ, અને લિફ્ટ સિસ્ટમ છે એ સૌથી લાંબી દુનિયાની છે, યસ, ટ્રુ।
लास्ट वन इट्स कॉस्ट वाज हायर देन एनी अदर बिल्डिंग इन द वर्ल्ड। भाई आनो बांधकाम पर दुनिया की अन्य इमारत करता सौथी वधारे खर्च करे तो साचो वाक्य छे। तो आ मित्रों तमारे प्रूफ पर लखवाना छे। ओके हवे नेक्स्ट आपणे एक्टिविटी જોઈએ ની શું કહે છે સોંગ ઓફ સોંગ ગીતોમાંનું એક ગીત ઘણા બધા ગીતોમાંનું એક ગીત હિયર ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી અબાઉટ અકબર એન્ડ હિઝ ઝેન તાનસેન અહીંયા અકબર અને એનો જે નવ રત્નોમાંનું એક રત્નનું તાનસેન ની સરસ મજાની વાર્તા આપી છે તાનસેન કોણ હતા એ આપણે જોઈએ અકબરના દરબારમાં જે નવ રત્નો હતા નવ રત્નોમાંનું એક રત્ન એટલે તાનસેન જોઈએ હવે શું કહે છે The great ruler of India offered nine gems in his court. ભારતનો મહાન શાસક અકબર એના દરબારમાં નવ રત્નો હતા. The nine gems were the greatest in their own fields. અને નવ રત્નો પોતપોતાના ક્ષેત્રની અંદર શ્રેષ્ઠ હતા. One of them was તાનસેન. આ નવ રત્નોમાંનું એક રત્ન એટલે તાનસેન. A great musician, મહાન સંગીતકાર. He played different types of musical notes for king. The raja mate juda juda dhag vagato hato. He played rags like malkans, deepak, kedar, malhar, etc. The juda juda rag gato jeva ki malkans, deepak, kedar, malhar, vagere vagere. Tansen made some innovation in malhar rag and created Mia malhar rag. Tansen ne malhar rag ni andar નવ સંશોધન કર્યું અને નવો રાગ બનાવ્યું નામ આપ્યું મિયા મલહાર રાગ. ક્વેશ્ચન જોઈએ હાઉ મેની જેમ્સ વોર ધેર ઇન અકબર્સ કોર્ટ અકબરના દરબારમાં કેટલા રત્નો હતા તો નાઇન ધેર વોર નાઇન જેમ્સ ઇન અકબર્સ કોર્ટ હાઉ મેની જગ્યા પર શું કોણ છે નાઇન વોટ વોઝ તાનસેન તાનસેન કોણ હતો તો ગ્રેટ મ્યુઝિશિયન Tansen was a great musician. Which rag did Tansen play? Tansen kaya kaya rag hoga to ghato. Tansen played Malkans, Deepak, Kedar, Malhar, etc. Which rag did he create? Ine kayo rag nu sarjan kara kaya rag nu sarjan kari patu. He created Mia Malhar rag. Next paragraph mitro joiye apne shu kya chhe? One evening the king was in his court. एक दिवस राजा पोताना दरबार में आता. He said to Tansen. राजा तानसेन ने कहा, उस्ताद जी, play something new on your tanpura and make us happy. तमे तमारा तंपुरा है लेकिन तमारे जो वीणा ऊपर कहीं क्यों बगाड़ो ना तो खुश करो. तानसेन agreed. तानसेन सम्मत कर. He took his tanpura. तानसेन ने पोताने वीणा तंपुरो उठायो. He started the राग दरबार. રાગ દરબારી ગવાનો શરૂ કર્યો. The court became calm and quiet. જો રાગ દરબારી શરૂ કરો આપણો દરબાર હતો ચૂપ થઈ ગયો એકદમ શાંત થઈ ગયો calm and quiet. People forgot everything around them. અને દરબારમાં જેટલા લોકો બેઠા હતા તે રાગમાં ખોવાઈ ગયા પોતાની આસપાસ શું છે બધું ભૂલી ગયા. After some time the king looked up. થોડા સમય પછી રાજાએ મસ્તક ઊંચું કર્યું. His eyes bright with રાજાની આંખની અંદર એક વખાણ નો પ્રકાશ ભાવ જોવા મળતો હતો. વન્ડરફુલ હી સેડ સુપર રાજા બે શબ્દ બોલ્યો. તાનસેન નો રાગ સાંભળ્યા પછી અકબરના મુખમાંથી શબ્દ નીકળી ગયો વન્ડરફુલ સુપર આઈ લિસન ટુ યુ એવરી ડે. રાજાએ કહ્યું કે તાનસેન હું તને દરરોજ સાંભળું છું બટ ધીસ વોઝ ધ બેસ્ટ પણ આજનો જે રાગ હતો રાગ દરબારી કેવો હતો બેસ્ટ હતો. તાનસેન બહુ બિફોર તાનસેન રાજાને નમન કર્યા. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ. હું માનું છું કે આ દુનિયામાં તારો જે રાગ છે જે સૂર છે એ બેસ્ટ છે. સેમ થિંકિંગ રાજાએ તાનસેનના જે વખાણ કરતા કરતા કહ્યું તારો અવાજ જે વન્ડરફુલ છે સુપર છે દુનિયામાં તારો અવાજ શ્રેષ્ઠ છે. What did king say to Tansen? Rajai Tansen issued a rule. So the king said, Tansen,
Utsaji plays something new on your tanpura and make us happy. Which rag did Tansen sing? Tansen kayo rag bhai. Tansen sang the rag darbari. What did king say about his rag? Raja in a rag vishe shu kayo. The king said, तारो राग है कई द किंग से यू हैव द वंडरफुल सुपर्ब राग यू हैव द मोस्ट वंडरफुल वॉइस इन द वर्ल्ड तारो जे राग से मोस्ट वंडरफुल से सुपर्ब छे द किंग से योर राग इज वंडरफुल एंड सुपर्ब द किंग से योर राग इज वंडरफुल एंड सुपर्ब नेक्स्ट पैराग्राफ जो मित्र शु कहे वेल माय लॉर्ड देयर इज समवन हु सिंग्स बेटर देन आई सेड तानसेन विद अ स्माइल तानसेन हसता हसता कहे राजा जी पर हूं मानु छु के मारा करता पण कोई सारू गाय छे रियल क्राइड द डिसबिलीविंग किंग राजा ने तो माने मन ना आवे राजा ने बोली उठ्या खरेखर देन आई मस्ट हैव हिम सिंग इन माय कोर्ट तो એને મારા દરબારમાં ગાવું જોઈએ કેન યુ એરેન્જ આસ્ક કિંગ રાજાએ તાનસેને પૂછ્યું શું તું આનું આયોજન કરીશ એ વ્યક્તિ બોલાઈ જાય પણ મારા માટે દરબારમાં આવી દેખાય તાનસેન શુક હિઝ હેડ તાનસેન માથું હલાવ્યું આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ મને ડર છે એ દરબારમાં આવશે નહીં વોટ યુ વોન્ટ હી હર્સ ધેટ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટિંગ ये व्यक्ति सांपर्ते का राजा मनु खुद बोला आवे से छता पर नहीं आवे नो नॉट इवन देन ना तो पर नहीं आता अकबर वाज वेरी ईगर टू मी राजा अकबर ने मलवा मारे आतो से गया वेरी गुड उस्ताद जी सेड द किंग विद अ स्माइल ही लुक्ड इन हिज आईज साहब उतार है उस्ताद जी एम के एम कैसे हने अकबर तंजन यहां को पांच हुए प्रश्न पूछो छे What did Tansen say with smile? Tansen hasta shu kayo. To hasta ni sare Tansen said with smile. My lord, there is someone who sings better than I. Curious means? Curious means jignyasu. To very eager. Very eager. To mitra ye aapko je unit 2 no part 1 ahiya puru kariye che. હવે જે યુનિટ 1 નો પાર્ટ 2 છે આપણે નેક્સ્ટ લેક્ચર માં શીખીશું ત્યાં સુધી તમારે આ જે પાર્ટ 1 ના જે ગ્લોસરી છે સિનોનિમ છે આ બધું લખીને તૈયાર કરવાનું છે જે આપણે ટુ ફોર જોય બુક્સ ખલીફા વિશે અને જે સોંગ ઓફ સોંગ્સ વિશે જે ક્વેશ્ચન આન્સર હોય તમારે લખવાના છે તો આપણે નેક્સ્ટ લેક્ચર માં મળીએ ત્યાં સુધી બધા મિત્રોને